અમરેલી નાયબ ખેતી નિયામક અમરેલી કચેરીની ટીમ દ્વારા તારીખ 28 ના રોજ બાતમીના આધારે રાસાયણિક ખાતરના લાયસન્સ વગર ગામડે ખેતરોને સીધા સપ્લાય કરતા ઓર્ગેનિક મેન્યુઅલ ખાતરનો જથ્થો ગુણવત્તા નિયંત્રણની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. કલેક્ટરના જણાવ્યા અનુસાર ગઈકાલે ખેતીવાડી વિભાગ દ્વારા ખાંભા ખાતે રાસાયણિક ખાતરના ગેરકાયદેસર વેચાણ મામલે રેડ પાડવામાં આવી હતી. મદદનીશ ખેતી નિયામક ખેતી અધિકારી ખાંભા, ખેતી અધિકારી અમરેલી અને બે ખેતી મદદનીશ એમ કુલ 5 લોકોની ટીમ બનાવી ખાંભા એસટી બસ સ્ટેન્ડની બાજુમાં કડિયા કુંભારની વાડીના શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનમાં ઓર્ગેનિક મેન્યુ ટ્રકમાંથી ઉતરતો હતો. બરાબર તે જ સમયે ટીમ દ્વારા રેડ પાડી કુલ 410 બેગ 50 ગ્રામ અંદાજે રૂપિયા 3 લાખનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે. આ જથ્થામાંથી ગુણવત્તાની ચકાસણી અર્થે નિયમ અનુસાર નમૂના ખેતી અધિકારી ખાંભા દ્વારા લેવામાં આવ્યા હતા અને એ નમૂના રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ખાતરના જથ્થાનો નાશ ન કરવાનો હુકમ આપવામાં આવ્યો છે તથા જે વાહનમાં ખાતરનો જથ્થો લાવવામાં આવ્યો હતો તે ટ્રક અને પિકઅપ વાહનની અટકાયત કરી તેને ખાંભા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. ખાતરનું વેચાણ કરતા હાજર રહેલા 3 વ્યક્તિને ઓર્ગેનિક ખાતરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે બાબતે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે તળાજા તાલુકામાં મહાકારી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામનું રાસાયણિક ખાતરનું લાયસન્સ ધરાવનાર રાજેન્દ્ર પરમાર દ્વારા આ ખાતરનું વેચાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સદર ઓર્ગેનિક મેન્યુઅર રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ 1985 અંતર્ગત આવતું હોવાથી અત્યારે આ ખાતરનું વેચાણ કરતા 3 વ્યક્તિઓ તથા ખાંભા તાલુકામાં રાસાયણિક ખાતરનું લાયસન્સ વગર વેચાણ કરતા તળાજા તાલુકાના મૂળ કેડારા ગામના રાજેન્દ્ર પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમયે કલેક્ટરે જિલ્લાના દરેક ખેડૂત ભાઈઓને અપીલ કરતા જણાવ્યું હતું કે તેઓ ગેરકાયદેસર રીતે રાસાયણિક ખાતરનું વેચાણ ન કરે અને જ્યારે પણ ખાતરનું વેચાણ કરે ત્યારે પાક્કા બિલનો આગ્રહ અવશ્યપણે રાખે. વધુમાં જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી તમામને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. કાલે ખાંભામાં ખેતીવાડી વિભાગ દ્વારા ગેરકાયદેસર ફર્ટિલાઇઝરના વેચાણ બાબતમાં રેડ પાડવામાં આવી, જેના અનુસંધાને એમને 20 મેટ્રિક ટન જેટલો જથ્થો સીઝ કરેલો છે અને ગેરકાયદેસર વેચાણ કરનાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરેલો છે. અંદાજે તેની કિંમત 3 લાખની આસપાસ છે અને હાલ તપાસ ચાલુ છે અને જે કંઈ માલ ત્યાં મળી આવેલો છે એ તમામ સીઝ કરી દીધેલો છે. અમરેલીના તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે એ લોકો ગેરકાયદેસર વેચતા ફર્ટિલાઇઝરમાં વેચાણ ન કરે અને જ્યારે પણ ફર્ટિલાઇઝરનું વેચાણ કરે ત્યારે ફરજિયાતપણે પાકા બિલનું આગ્રહ રાખે. ભરત કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી.